મારા મલક નામે નારાણી ધીમા ધીમા હલો રે, તારે ગાવાનું. મારા મલક નામે નારાણા ધીમા ધીમા પીસી હાકો રે. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે આપણે બધા ગુડ આફ્ટરનૂન કરીએ છીએ, કેમ કે આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બહુ લેટ શરૂ કર્યો છે, બહુ લેટ. તો એના માટે સ્પેશિયલી બધાને સોરી, કારણ કે આજે છે ને થોડુંક એનામાં હું હેલ્પમાં હતી અને એનો વિડીયો જે કરીને આજે શૂટ કરવાનો હતો એમાં એને પ્રોબ્લેમ થોડીક થઈ હતી, એટલા માટે એના વિડીયોમાં હતી. અને આજે આપણે જે આજે વિડીયો શરૂઆત દાંતી કરવાની છે કે આજે આપણે એનો વિડીયો જે આપણે લેવાનો છે ને, જે પનિશમેન્ટ આપણે એને આપી હતી નેન પોલીસવાળી, તો આજે એના હાથે પૂરી કરાવવાની છે. નહીં 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 હાલે, આપણે પહેલાં નક્કી થયેલું હતું. મેં તમારી હસી મજાક જે કાંઈ તમે કર્યું મારી હારે, મેં એમાં કાંઈ તમને કીધું પણ તું અહીંયા નહીં, પનિશમેન્ટ મેં તમને આપી હતી, તમે એક્સેપ્ટ કરી. મેં જો જેને નથી પસંદ એટલું તેને કરવું જ પડશે. તમે કમેન્ટ કરજો કે મેં જે કર્યું છે ઈ એને તું કરીએ ને તો કોઈને મજા આવે ના, તો તો તમને ખબર પડી જાય ગમે ત્યાં તુલસી કરશે તે એવું કરશે. મારે મારી રીતે પનિશમેન્ટ દેવાની હતી ને, કાઈ વાંધો, લાસ્ટ પનિશમેન્ટ માં હું એક્સેપ્ટ કરી અને એ મસ્તી પણ હું કરીશ. પણ હમણાં બે દિવસ થઈ થોડું કામ માં બહુ બિઝી છે, બહુ બિઝી, બહુ એટલે દિવસ રાત એક કરે છે, એટલે મારે કરવું હોય પણ નથી થતું. અમારા રૂમ માં ધરણ જો તમે, અમારું સેટઅપ, લાઈટ પડી છે, ટ્રાયપોડ પડ્યું છે, માઈક પડ્યું છે અને ગ્રીન સ્ક્રીન પડી છે. બપોરે 4 વાગે લંચ કરે છે, 5 વાગે લંચ કરે છે, સવારનું શિરાવતા રાત્રે 2-3 વાગ્યા સુધી કમ્પ્યુટર માં, મતલબ માં એક વિડીયો આપણે તમે જોઈ લીધો છે કે મેં સુરત વાળો મૂક્યો છે, બીજો છે એ બી છે, એ બહુ કાફી મહેનત કર્યા બાદ છે એ વિડીયો મેં પબ્લિશ કર્યો છે. તમને કદાચ સારો લાગ્યો હશે અને ખૂબ અત્યારે ચાલી રહ્યો છે, જે હમણાં જ મેં અપલોડ કર્યો છે 3-4 વાગ્યા છે. તો એ અમારા ભાવનગરની છે, એ ભરવાડ સમાજની છે, એ એક દુઃખદ ઘટના ઘટી છે ને, તો એની ઉપર મેં વિડીયો બનાવેલો છે. તો એમાં તો હું તમને થોડી ઘણી ઝલક આપી દઉં. મારા ચેનલમાં મેં વિડીયો આખો અપલોડ કરેલો છે. તો ભાવનગરમાં સુભાષનગરમાં છે ને ભરવાડ સમાજની લગ્ન હતા અને એ લગ્નમાં છે એ ભરવાડ સમાજની દીકરીનું છે અવસાન થાય છે. જે દિવસે છે એ લગ્ન હોય છે તે દિવસે 21 તારીખે આ ઘટના બની હતી. 20 તારીખે છે એ દીકરીને બિચારાને છે એ રાસ ગરબા અને પીઠી ને માંડો ને બધું, તો બે દીકરીના ને એક દીકરાના લગ્ન હતા. અને 21 તારીખે છે એ જ્યારે મામેરાનો કાર્યક્રમ ચાલુ હતો અને એ કાર્યક્રમ પતાવીને દીકરી છે એ મંડપમાં જવા માટે તૈયાર થવા માટે છે રૂમમાં જાય છે અને બારાત છે એ હાલી આવે છે, વરઘોડો છે હાલ્યો આવતો હોય છે અને દીકરીને છે એ અચાનક છે એ મુંજારો થાય છે અને ચક્કર આવે છે અને બેભાન થઈ જાય છે અને છે એને તાત્કાલિક છે 108 મારફતે છે હોસ્પિટલ લઈ જાય છે. આ બાજુ છે એ બારાત છે એ માંડવે પોગું થતી હોય ને ઓલી બાજુ છે એ દીકરીને હોસ્પિટલમાં લઈ જાય છે. ખૂબ જ દુઃખદ ઘટના. અને એના મમ્મી પપ્પાને એ વખતે કેવું ચાલતું છે કે આવી અને એવો સમાજ, ભોળો સમાજ કે એને આરે છે એ આવું ભગવાને કર્યું હોય જે કાંઈ હોય એ, બટ પછી છે એ દીકરીને છે એ હોસ્પિટલમાં લઈ જાય છે, તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને ત્યાં છે એનું હાર્ટ એટેકના કારણે, આટલી નાની ઉંમરે છે હાર્ટ એટેકના કારણે છે એનું મોત થાય છે. અને પછી છે એ ભરવાડ સમાજ કે ભાઈ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે એ જે આવેલી જાન છે એને પાછી વળાય નહીં એવું કહેવામાં આવે છે. તો એ પ્રમાણે છે એના પપ્પાએ છે એ આવી દુઃખદ ઘટના બની છતાં એના જે કાંઈ દુઃખ કે એના હૃદય ઉપર છે એ પથ્થર રાખી અને છે એ દીકરી અને દીકરીના પપ્પાએ આગેવાનો અને સમાજના વડીલો સાથે છે એ રહી અને છે એ નિર્ણય લીધો કે આપણે છે એ દીકરીને છે એ કોલ્ડ સ્ટોરેજમાં રાખી અને આ જે કાંઈ પ્રસંગ છે જે આપણે માંડ્યો છે, જે સુખનો પ્રસંગ હતો, જે દુઃખમાં છું છે, તો એને છે એ પાર પાડી અને પછી છે આ દીકરીની છે વિધિ કરશું. તો બે દિવસ એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે અને બાદમાં છે એ દીકરીની બેન, જે દીકરીનું અવસાન થાય છે, જે વિશાળ નામનો છોકરો છે નારીથી છે એ આ દીકરીને પરણવા માટે આવી રહ્યો હતો, લઈ જવા માટે છે આવી રહ્યો હતો, જેને ડોલીમાં લઈ જવાની હતી એ દીકરીની છે એ બીજા ત્રીજા દિવસે છે અર્થી ઉઠે છે. અને પછી એની નાની દીકરી છે જે એની સાળી થવાની હતી એ દીકરી સાથે છે આ વિશાલને છે એ પરણાવવામાં આવે છે.
તો આવી એક મસ્ત મજાનો છે ઈ ખૂબ જ દુઃખદ ઘટનાનો વિડીયો છે, ઈ મેં કવર કરી અને મારી ચેનલમાં જે મૂક્યો છે અને અપલોડ કર્યો છે અને ખૂબ સારો ચાલ્યો છે અને તમારા બધાનો સહકાર છે અને આવીને આવી ઘટના માટે છે આપણી ચેનલમાં હવે છે વ્લોગની બદલે છે ઈ આવા વિડીયો છે ઈ આવતા રહેશે. તો સારું ચાલો ફ્રેન્ડ, તો આવી વાતો સાંભળીને થોડુંક આમ અંદરથી ફિલિંગ બહુ ખરાબ આવે કે નો રોવું આવતું હોય અને આવી જાય, કેમ કે એના પપ્પા અંધ હતા બિચારા અને ત્રણ બહેનો અને એક ભાઈ, એટલે થોડુંક આમ થોડુંક વધારે ઓલું થતું ને એક બે બહેનોને એણે વળાવી સાસરે અને એક બહેનને શમશાને વળાવી. વિડીયો છે એ અપલોડ થઈ ગયેલો છે ફર્સ્ટ ક્લાસ, બરોબર છે, તમે જઈને જોઈ લો. ચલો ફ્રેન્ડ્સ, તો આવી દુઃખદ ઘટના બની છે અમારા ભાવનગરમાં. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે એ બધું છોડીને હવે આપણે આપણી જે નથી પસંદ ને ઈ જ કરાવવાનું છે નેઇલ પોલિશ. એને એમથી કોઈ પણ લેડીઝ ની વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો કોઈ જગ્યાએ. ક્યારેક એવી પનિશમેન્ટ પણ આપીશ કે મારા હેર પણ એને ઓળવવા પડે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ. હેલો ફ્રેન્ડ, તો કલર કામ કરવાની પનિશમેન્ટ મળી છે. મસ્ત કરું તને, તું જો ને, તું તમ તારે ઘટે નહી. ચાલો કલર કરવા, કલર કરવા, કલર કરવા, બસ ઓકે. ચલો ફ્રેન્ડ, નેઇલ પોલિશ કરે છે, આમ જોવો તો કરે, આમ જોવો તો કલર શૈલેષ એવી નો, એમાં નખ નો બગાડો પ્લીઝ યાર, પ્લીઝ શૈલેષ, હું તમને શીખવાડું. ના ના બરોબર, નહીં હું શીખવાડું. બસ એવી રીતે કરો, ઠેઠું એમને પેલે બોલમ બોલી લેમજો, સમજો જામજો. તો ફ્રેન્ડ્સ આમ જોઈ મને એમ પણ ક્યાં એલીટો એક કે સાઈડ માં ગયો નથી, બધું કમ્પ્લીટ જ છે. હું તો પેન્ટર હતો પેલા, કે પેન્ટર હતો પેલા. અને પતિની તો યાર નેન પોલીસ કદે આ એલીટો પડી જાય તો ઈ કબૂલ હોય કે? હા હા મન કબૂલ છે, પણ મનમાં નેન પોલીસ બહુ વાલી છે, પણ મને નથી ખબર તમે એટલી બધી બકવાસ કરશો. પ્રેમ થી પીછી અકાવો, બસ આ એમ પ્રેમ, ચાર પ્રેમ, પાંચ પ્રેમ, ઓકે. હવે બેસ્ટ નેન પોલિશ થાય, જો બે પ્રેમ કેમ મને તરત આવડી ગયું, એમ આવડી ગયું ને તો પછી જો પાસે એમ કરવા મીણા, અહીંયા અમારે કલર કરવાની ટેવ રહી છે. લે બરોબર જ કરતા હતા શૈલેષ પેલા. મારા મલક નામે નારાણી ધીમા ધીમા હલો રે, તારે ગાવાનું. મારા મલક નામે નારાણા ધીમા ધીમા પીસી હાકો રે, ઓકે. મારી આટલું તમે ગાઈ નાખ્યું, ચલો મારી પનિશમેન્ટ પૂરી થઈ ગઈ છે. એક હાથમાં મેં છે નેન પોલિશ કરી નાખી છે અને હવે તુલસી એની હાથે છે, બીજા હાથમાં કરશે. કેમ કે આઈ એમ થોડા બીજી અને મહેમાન આવી રહ્યા છે અને પપ્પા ને ઈ જ લોકો આવે છે અને મામા ઈ જ લોકો આવે છે, બરાબર. યુટ્યુબ વાળાએ થોડીક એમાં પનિશમેન્ટ આપેલી છે, એમાં યેલો ડોલર આવી જાય છે, એટલે એના લીધે તમને કાંઈ પ્રોફિટ ના થાય, પણ તમે બધાને બતાવી શકો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા મમ્મી પપ્પા અને બાકી બધા આવે છે, હું પણ નીચે જાઉં છું અને એમને ડેન પોલિશ મને કરી આપી છે, જો બહુ મસ્ત મજા.
તો ચલો ફ્રેન્ડ્સ આપણે નીચે જઈએ અને થોડુંક જલ્દી રેડી કરી નાખો બધું, ચા નાસ્તો ને એવું બધું બધા આવે પહેલાં. ચલો ફ્રેન્ડ નીચે જઈને પછી પાછા મળીએ આપણે. પાણી તો અગાઉ કહી દીધું, જો ચા પણ રેડી કરી રાખ્યું છે, શરબત પણ રેડી કરી રાખ્યું છે, તો હવે આવે એટલી વાર છે. બાકી બધું રેડી છે જુઓ, પણ અહીંયા આવે તો એ છે ને હજી વાર જોવા. મને કે ચા બનાવી રાખજે, મેં કીધું હો તો જો ચા ગરમ કરી રાખી છે, આવે ને એટલે ઉકાળીને મસ્ત મજા કરીને પછી આપી દેવાની જ છે. શરબત પણ રેડી છે, હવે આવે એટલી વાર છે. બાકી અહીંયા તો જો અમારો વિડીયો જોવે છે, મમ્મી વિડીયો જોવે છે, જો તમને દેખાડું જો અમારી શોર્ટ ટીવીમાં, નાની ટીવીમાં અમારો ને અમારા લગ્નનો વિડીયો જોવાય છે. તો એ લગ્નનો વિડીયો જોવે છે, શૈલેષ રાહ જોવે છે પપ્પાની, બાળકની તો જો આવે છે એની રાહ જોવે છે. અને હું કામ કરીને નવરી થઈ છું, પછી આવ્યા નથી તો જોવે છે બાર કે આવ્યા કે નથી આવ્યા. ચલો ફ્રેન્ડ તમને પણ એક્સાઇટ હશે. ચલો બટેટા બુંગળા ખાવા કે. ચલો બાર બધા બેઠા છે, બાકી બધા અંદર બેઠા છે, હમણાં તમને બતાવું છે. અને આ મારી નાની એવી બેન છે, કશી રાખ હું શું. એક ભાઈ આમે બેઠા છે ખુરશીમાં, બાકી બધા મામાની અહીંયા બેઠા છે. મહેમાન જતા આવ્યા છે અને બુંગળા બટેટા ખાઈ જો. એકલા એકલા શૈલેષ હે પુરાય થઈ જાય છે. જો એકલા એકલા બુંગળા બટેટા ખાઈ છે મને મૂકીને, મહેમાન જતા આવ્યા છે. આમાં પ્રસાદી આવી છે ગણપત પરાની, તો ચલો પ્રસાદી પણ લઈ લઈએ. શૈલેષ તમે પણ લઈ લો, મમ્મી પ્રસાદી લેવા આવી જાઓ. ચલો મમ્મી જો ખુરશીઓ લઈને આવે છે. ચલો ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય. કાલે પાછા આપણે મળશું નવા વિડીયો સાથે. તો સરસ ચાલો, બાય, ગુડ નાઇટ. અને કમેન્ટ કરજો કે તમને મારી છે નેઇલ પોલિશ શૈલેષે કરી કેવી લાગી અને કેવી નહીં, તમને મારો ફની વિડીયો કેવો લાગ્યો કેવો નહીં. તો સરસ ચાલો, પછી કાલે પાછા મળશું.